એક જગ્યાએ લગ્ન પ્રસંગનો જમણવાર ચાલુ, એમાં 5-7 વર્ષના એક દીકરાનો રોવાનો અવાજ આવ્યો. અને થોડીક વાર થઈને દીકરાની સાથે એની માના રોવાનો અવાજ આવ્યો. અરે બાઈ આવીને પૂછ્યું કે બાઈ કાં રોવે છે? એટલે બાઈ કે છે, બેન અમારો દીકરો જો ને છેલ્લા 15-20 દિવસથી જમતો નથી ને એની મને ચિંતા બહુ થાય છે. એટલે બાઈ કીધું કે અરે એમાં હું મૂંઝાણી, આ સામેના ટેબલ ઉપર જે જમે છે ને એ પરિવારના ખૂબ સારા ડોક્ટર છે. મારો દીકરો જમતો નહોતો પણ ડોક્ટર સાહેબની દવા લીધી ને તો મારા દીકરાને રેગ્યુલર ભૂખ લાગવા માંડી, મારો દીકરો રેગ્યુલર જમવા માંડ્યો. આ બાજુ બાઈની વાત પૂરી થઈને વા સાહેબનો જમણવાર પૂરો થયો એટલે બાઈ પોતાના દીકરાને તેડી અને સાહેબ વોશ બેસિનમાં પોતાની ડીશ મૂકવા જતા તેની પાસે ગઈ અને સાહેબને કીધું કે સાહેબ માફ કરજો, આજે તો પ્રસંગમાં આવ્યા છો, દવાખાના ક્લિનિકની વાત ન થાય પણ એક માં છું ને એટલે રહી નથી શકતી. સાહેબ એવું પાત્ર કે કવિઓ કે કલાકારો માની ઉપમા નથી આપી શકતા, માની વ્યાખ્યા નથી આપી શકતા. કેમ કે માને તમે ચંદ્ર સાથે ન સરખાવી શકો, ચંદ્રમાં દાગ છે જ્યારે માં રહીને એ બે દાગ છે. એનાથી ને આગળ માને તમે દરિયા સાથે ન સરખાવી શકો, કેમ કે દરિયાનું પાણી ખારું છે, માનો પ્રેમ અમૃત જેવો મીઠો છે. અરે એનાથી ને આગળ માને તમે ફૂલ એટલે કે પુષ્પ સાથે ન સરખાવી શકો, કેમ કે ફૂલ પુષ્પ તો કરમાઈ જાય છે જ્યારે માનો પ્રેમ ક્યારે કરમાતો નથી. અરે એનાથી ને આગળ માને તમે ઈશ્વર એટલે કે પરમાત્મા સાથે પણ ન સરખાવી શકો, કેમ કે ઈશ્વર પરમાત્મા તો આપણને સુખ અને દુઃખ બે આપે છે, ત્યારે માં રહીને એ દુઃખ પોતાની પાસે રાખે છે અને પોતાના સંતાનોને સુખ આપે છે. આ પાત્ર શેરીમાં 4-5 છોકરાઓ રમતા હતા, એમાં એક દીકરાની માં સર્વિસ ઉપરથી આવી આવીને એના દીકરાને હગ કરી લીધું, બધ ભરી લીધી. એટલે એનો દીકરો કે આગી જા માં અડમાં મને, એની માં કઈ બોલી નહીં, મનોમન વાત કરવા માંડી કે કદાચ એના મિત્રની હાજરીમાં મેં મારા દીકરાને હગ કર્યું, વાલ કર્યું, એને ગળે લગાડ્યું ને ગમ્યું નહીં હોય. સાહેબ માફ કરજો, અત્યારે વાસ્તવિકતામાં મેં ઘણા દીકરા દીકરીઓ એવા જોયા છે જેને પોતાના મા બાપની એલર્જી થવા લાગી છે. એ મનોમન વાત કરતા કરતા ઘરમાં આવી, એનો દીકરો એના મિત્ર સાથે રમી અને ઘરમાં આવીને સીધા કાન પકડે કે માં માફ કરજે, આજે તો મેં તને હળદૂત કરી, તારું અપમાન કર્યું મારા મિત્રની હાજરીમાં. પણ માં એનું કારણ એક જ હતું કે જે મારા 4-5 મિત્રો હતા ને એમાંના મારા એક મિત્રની માં મરી ગઈ છે, તારો પ્રેમ જોઈ એને એની માં યાદ આવી છે ને એટલા માટે મારે તને હળદૂત કરવી પડી છે. એટલે એ બાઈ કીધું કે માં છું એટલે રહી નથી શકતી. એટલે ડૉક્ટર સાહેબે કાંઈ વાંધો નહીં, આ મારા દવાખાના ક્લિનિકનું કાર્ડ છે, તમે તમારા દીકરાને લઈને ગમે ત્યારે મારા ક્લિનિકે આવજો, હું એને દવા આપીશ અને રેગ્યુલર ભૂખ લાગવા મળશે, રેગ્યુલર જમવા મળશે. બાઈ કાર્ડ લઈને હાલતી થઈ, વાત હવે શરૂ થાય છે. વોશ બેસનની બાજુમાં એક પાણીનું કાઉન્ટર હતું ને એક 12-13 વર્ષની દીકરી પાણી પાતી હતી, મજૂરી કરતી હતી. એને આખી ઘટના જોઈ અને સાંભળી, એ સાહેબ ડીશ મૂકીને હાલતા થયા અને દીકરી પોતાનું કાઉન્ટર છોડી અને સાહેબની પાછળ ગડગડતી દોટ મૂકી અને કીધું કે સાહેબ એક મિનિટ ઉભા રહેશો. સાહેબ ફરીને ઉભા રહ્યા, કીધું કે બોલ ને બેટા. લઈ 12-13 વર્ષની દીકરી જે મજૂરી કરતી હતી સાહેબ સાથે વાત કરે છે કે સાહેબ મારું નામ ગીતા છે, મારો બાપ મરી ગયો છે, મારી માં બીમાર છે, મારો ભાઈ ઝીણકો છે, હું એકલી આ મજૂરી કરું છું ને તો આમાં મારા પરિવારનું મારાથી પૂરું નથી થતું. હે સાહેબ તમારા દવાખાનામાં એવી કોઈ દવા કરી કે જે ખાવાથી ભૂખ ન લાગે. સાહેબ આ વાસ્તવિકતા પણ મને ગમતી એક ગઝલ સાઈરામભાઈની, મારા દરેક કાર્યક્રમમાં લગભગ એક એવો કાર્યક્રમ નહીં કે જેમાં ગઝલ હું નહીં બોલું અને પાછો નામ સાથે બોલું છું. કે સહજમાં જીવજો, આઠથી કોઈ દી ઈશ્વર નથી મળતા અને બધી પાર્વતીને કોઈ દિવસ શંકર નથી મળતા, અને પિતા પર્વતનું ઘર છોડી આ નીકળેલ પિયું માટે આ બધી કાંઠાળી નદીને એ સમંદર નથી મળતા, અને પ્રભુએ અમને એવડા મોટા હૃદય બૈક્ષા છે કે અમારું કાળજું કોરી નાખે એવા ખંજર નથી મળતા, અને કસોટી એની જ થાય છે કે જે સત્ય ઉપર જીવે છે. આ જૂઠાણા જીવોને ઈશ્વરતાના મંજર નથી મળતા, અને સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, બહાર હોય છે એવા ઘણા અંદર નથી મળતા. અને હવેનો છેલ્લો શેર સાંભળજો, અત્યારની વાસ્તવિકતા કહી જાય છે કે સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે,
સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે આ શહેર આખામાં એવા મને ઘર 15 નથી મળતા, સહજમાં જીવ જાટથી કોઈ ઈશ્વર નથી મળતા.